ભાવનગર જિલ્લાનું શિહોર શહેર છોટે કાશી તરીકે ઓળખાય છે. અહીં શિવજીના અનેક મંદિરો આવેલા છે. અહીં નવનાથ અને પાંચ પીરના બેસણા આવેલા છે અને ડુંગરના તળેટીમાં આવેલું આ નાનકડું નગર ખૂબ રળિયામણું છે. અહીં આવેલા નવનાથના દર્શનનું આ શ્રાવણ મહિનામાં અનોખું મહત્ત્વ છે. તો ચાલો આજે હું તમને મારી સાથે કરાવું આ નવનાથના દર્શન. તો આજે આપણે નીકળી પડ્યા છીએ નવનાથના દર્શને. પ્રથમ આપણે આવ્યા છીએ રાજનાથ મહાદેવના મંદિરે. તો આપણે રાજનાથ મહાદેવના દર્શન કરીશું. શિહોરમાં અમે આ નવનાથની યાત્રા પગપાળા અથવા પોતાનું વ્હીકલ લઈને પણ કરી શકો છો. તો આ નવનાથના દર્શનનું એક અદકેરું મહત્ત્વ રહેલું છે. તો આજે આપણે આ નવનાથના દર્શને આવ્યા છીએ, આપણને દર્શનનો લાભ મળ્યો છે, સાથે સાથે તમે પણ આજે નવે નવનાથના દર્શન કરી શકશો. ત્યાર પછી આપણે આવ્યા છીએ રામનાથ મહાદેવ. રામનાથ મહાદેવના દર્શન તમે કરી શકશો. અહીં ત્રણ પોઠિયા બિરાજેલા છે એ પણ તમે જોઈ શકો છો. આ સુંદર મજાનું મંદિર ફરતા ડુંગરની વચ્ચે આવેલું છે. રામનાથ મહાદેવની બાજુમાં એક વાવ પણ આવેલી છે અને બાજુમાં સરસ મજાનો બગીચો પણ આવેલો છે. તમે શ્રાવણ મહિનામાં અહીં આવો તો તમે ધન્ય થઈ જશો. મહાદેવજીના દર્શન તમે સામે કરી શકો છો અને તમને જળાભિષેક કરવાનો લાભ પણ જો ભાગ્યમાં હશે તો મળી જશે. તો આ રહ્યું રામનાથ મહાદેવનું સુંદર મજાનું મંદિર. અહીં કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉંચક્યો હતો એ પ્રસંગ પણ મૂર્તિ સ્વરૂપે સુંદર રીતે બનાવેલો છે. ત્યારબાદ સુખનાથ મહાદેવ. સુખનાથ મહાદેવ આ ડુંગરના બાજુમાં આવેલા છે. સાતશેરી ડુંગર જે કહેવાય છે એની બાજુમાં. તો સાતશેરીની એક અલગ કથા છે, એ ક્યારેક બીજા એપિસોડમાં આપણે વાત કરીશું. અહીં સુખનાથ મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છીએ. ભૂદેવોના મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે અને આ મહાદેવના દર્શનનો આજે આપણે લાભ લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે સુંદર મજાનો શણગાર કરેલો છે, લોકો ગળાભિષેક કરી રહ્યા છે, મહાદેવજીના દર્શન કરી રહ્યા છે. તો આ હતા સુખનાથ મહાદેવ. સુખનાથ મહાદેવ પછી આપણે આવ્યા છીએ ભાવનાથ મહાદેવ. ભાવનાથ મહાદેવ પુરાણું શિવાલય છે, નાનકડું મંદિર છે, પણ જો આપને શ્રદ્ધા હશે તો અહીંથી શિવજીના અખૂટ આશીર્વાદ મળશે. અહીં પણ આપણને જલાભિષેક કરવાનો લાવો મળ્યો હતો. તો આ છે ભાવનાથ મહાદેવ. આપ દર્શન કરી શકશો અને પોતાની દાંતને ધન્ય કરી શકશો. શાંતિ ત્યારબાદ આ તમે જોઈ રહ્યા છો એ અનોખા શિવજીનું મંદિર છે, એટલે કે જોડનાથ મહાદેવ. જોડનાથ મહાદેવ એટલે નામ પડ્યું છે કે અહીં જોડે જોડે બે શિવલિંગ આવેલા છે અને બે શિવલિંગ છે તો કોઠિયા પણ બે છે. તો આ જોડનાથ મહાદેવનું સુંદર મજાનું મંદિર છે. અહીં ઓમ નમઃ શિવાયના જાપ ચાલી રહ્યા છે અને અહીં દર્શન કરી અને ખૂબ ધન્યતાનો અનુભવ થાય છે. Yeah.
કામનાથ મહાદેવ બિરાજેલા છે. ઐતિહાસિક રીતે આ સ્થળનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ બ્રહ્મકુંડ સિદ્ધરાજ સોલંકીના સમયનો છે એવું કહેવાય છે. અને અહીંયા જે મહાદેવજી છે એ નવનાથમાંના જ એક કામનાથ મહાદેવ છે. આજે આ મહાદેવના દર્શને આવ્યા તો આ પૂરેપૂરો કુંડ ભરેલો હતો. ખૂબ જ સુંદર વાતાવરણ છે. આ નાનકડું શિવાલય અહીંયા ખૂબ સુંદર લાગે છે. અહીંયા દર્શન કરી અને શિવજીના આશીર્વાદ મેળવ્યા. તમે પણ આજે આ વિડીયોની મારફતે શિવજીના આશીર્વાદ મેળવી શકશો. આ છે ધારનાથ મહાદેવ. નામ પ્રમાણે જ ઊંચી ધાર પર બિરાજેલા આ ધારનાથ મહાદેવ છે. ઊંચાઈ ઉપર આવેલું આ નાનું શિવાલય ખૂબ રમણીય લાગે છે. અને આ નવનાથમાંના જ મહાદેવ છે જેનું નામ છે ધારનાથ મહાદેવ. અહીં બિરાજે છે ભૂતનાથ મહાદેવ. સ્મશાનની બાજુમાં આવેલું આ શિવાલય અને આ મહાદેવ ભૂતનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. ખૂબ જૂનું શિવાલય હતું, પરંતુ તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે. અત્યારે ખૂબ સુંદર મજાનું મંદિર બની ગયું છે. તમે દર્શન કરી રહ્યા છો એ છે ભૂતનાથ મહાદેવ. આ શિવલિંગના આકારનું મંદિર એટલે ભીમનાથ મહાદેવ. ખૂબ સુંદર મજાનું મંદિર છે અને ભીમનાથ મહાદેવ અહીં બિરાજે છે. નવનાથ માના આ નવમા મહાદેવ એટલે ભીમનાથ મહાદેવ. અને અહીં બાજુમાં ગાયત્રી માતા અને અન્નપૂર્ણા માતાના મંદિરો પણ આવેલા છે. એના દર્શનનો પણ આપણને સાથે સાથે લાહો મળે છે. તો અહીં આપણે નવે નવનાથના દર્શન કર્યા. જો આપને અહીં દર્શન કરવાનો લાહો મળ્યો તે ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હા, આ નવનાથના દર્શન કર્યા પછી આ દેવ છે પ્રગટનાથ મહાદેવ. એને સાક્ષીના દેવ કહેવામાં આવે છે. આ નવનાથના દર્શનનું પુણ્ય તો જ મળે છે કે જો તમે આ પ્રગટનાથ મહાદેવના દર્શન છેલ્લે કરો એવું લોકમુખે કહેવામાં આવે છે. અને આ તો શ્રદ્ધાનો વિષય છે. તો આજે આપણે છોટે ખાસી એવા સિહોર શહેરમાં આવેલા નવનાથના દર્શન કર્યા. શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસોમાં નવનાથના દર્શન કરવા એ લાવો છે. ક્યારેક રૂબરૂ પધારજો. ખૂબ ખૂબ આનંદ થશે. ખૂબ ધન્યતા અનુભવાશે. હર હર મહાદેવ. જય હિંદ.